નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત એવા ઝીરો ઓવરમાં આપનું સ્વાગત છે. હું છું કુશળ. દર્શક મિત્રો, આજે ઝીરોની અંદર ચર્ચાનો મુદ્દો છે શેર માર્કેટ, અને ત્યારે જ આ શેર માર્કેટની સાથે સાથે જે ડોલરિયો રાજા થવા પામ્યો છે, ડોલરિયો રાજા થતાની સાથે જ સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટવા પામ્યો, સાથે જ નિફ્ટીની જો વાત કરીએ તો 261 પોઈન્ટ તૂટી, અને બેંક નિફ્ટીમાં પણ ખાસો એવો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 3.21 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ, જે પણ રોકાણકારો હતા તેમના 3.21 લાખ કરોડ ટોટલ ધોવાણ થયું હોય તેવું પણ સામે આવ્યું છે. કારણ કે એક જ દિવસમાં 800 પોઈન્ટનો આ કડાકો જોવા મળ્યો છે. ત્યારે આ ડોલરિયો રાજા થવા પામ્યો છે 73.70ની, ક્યાંક જે સૌથી નીચા તળિયા ઉપર, સૌથી નીચલી સપાટી પર રૂપિયો પહોંચવા પામ્યો છે. ત્યારે આ ડોલરિયો રાજા થવા પામ્યો છે. તેની સાથે સાથે જ ક્રૂડ ઓઇલના પણ વધતા જતા ભાવ ક્યાંક $85 પ્રતિ બેરલ સુધી પહોંચવા પામ્યો છે. ત્યારે આ જે ડોલર અને આ ક્રૂડ ઓઇલ બે એક એવી વસ્તુ છે કે જે આપણા અર્થતંત્ર પર એક માઠી અસર પહોંચાડી રહી છે, અને તે વિશે આપણે ચર્ચા કરીશું. અને આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પરમેશ ભાવસાર, કે જેઓ આર્થિક વિશ્લેષક છે. સૌથી પહેલાં તેમનું સ્વાગત છે સ્ટુડિયોમાં. ધન્યવાદ જી. સર, શું કહેવા માગો છો? જે રીતે એક ડોલરની ભારતીય કિંમત રૂપિયા 73.70ની ક્યાંક સૌથી હાઈ સપાટી પર પહોંચવા પામી હતી, મતલબ ક્યાંક સૌથી નીચલી સપાટી પર રૂપિયો પહોંચવા પામ્યો છે, અને તેની જ અસર ક્યાંક ભારતીય માર્કેટ પર, ભારતીય સેન્સેક્સ પર તેની અસર જોવા મળી. 800 પોઈન્ટ એક જ દિવસની અંદર તૂટવા પામ્યો, અને તેની સાથે જ કેટલીક એવી મોટી કંપનીઝ છે તેની પર પણ એક મોટો કડાકો સામે આવ્યો છે. શું કહેવા માગો છો? આપણા દેશનું જે અર્થતંત્ર છે, એ અર્થતંત્ર ચારે દિશાઓમાં દેશ વિદેશના સમાચારો, દેશ વિદેશ, આયાત નિકાસ, બજેટ, અનેક પાસાઓને લક્ષ્યમાં રાખીને આપણે આ અર્થતંત્રને સરખું કરવાનો પ્રયાસ કરવાનો છે. અલબત્ત ક્રૂડના ભાવો વધવાનું જે મુખ્ય કારણ છે, એ કારણ વધારે અસર કરી ગયું. ઘણા વખતથી પેટ્રોલ અને ડીઝલના ભાવો વધી રહ્યા છે એની વાત ચાલતી હતી, પરંતુ આપણે 19ની ચૂંટણી તરફ આપણું ધ્યાન છે કે આ દેશના અર્થતંત્ર અને વધતી મોંઘવારીમાં પીસાતો આપણો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ છે એના ઉપર. તો મોડા મોડા પણ જે આજે સમાચાર મળે છે કે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે પોતાની આવકો ઘટાડી અને 5 રૂપિયા જેટલો પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઘટાડો કર્યો છે, ખરેખર આ પગલું એક છે એ સારું છે. હું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને ધન્યવાદ આપું છું. પરંતુ સાથે સાથે એ પણ ચેતવણી છે અર્થતંત્રની રીતે કે આ 5 રૂપિયા ઓછા કરવાથી બધું જ અર્થતંત્ર સુધરી જશે એમ માનીને ચાલી શકાય નહીં. કારણ કે શેરબજાર ઉપરની જે અસર થઈ છે એ અસર બહુ મોટી છે, અને રોકાણકારો જે છે એમાં નાના રોકાણકારો જે છે અને નાની કંપનીઓ છે એ બંને સૌથી વધારે માર ખાતો છે. એટલે શેરબજારની ભૂમિકા અત્યારે જે છે એ બહુ દુઃખદ છે, અને જે ડોલર છે એ આયાત કરવાની અંદર અને નિકાસમાં પણ કેટલીક જગાએ અડચણરૂપ થાય એવી રીતે આ ડોલરની પરિસ્થિતિ છે. આપણા દેશનું અર્થતંત્ર માત્ર ને માત્ર દેશ પૂરતું નથી, પરંતુ પરદેશની જે નીતિઓ છે, જુદા જુદા મોટા દેશો અમેરિકા, રશિયા, કેનેડા અને બીજા જે દેશો છે, એ દેશોની જે અર્થનીતિઓ છે એની અસર પણ આપણા દેશ ઉપર પડે છે. એટલે ચોગમથી ચારે દિશાથી આપણે અર્થતંત્ર ઉપર ધ્યાન રાખી અને આપણો વિચારો, જેના માટે સરકાર, ભૂતપૂર્વ સરકાર અને આ સરકાર ગરીબી હટાવવાની વાત અને ગરીબો હટી ના જાય અને મધ્યમ વર્ગ ગરીબ ના બનતો જાય એ દિશાની અંદર કામ કરવા માટે અમે તત્પર છીએ એમ કહેવું, અને એક્શનની અંદર આવીને અર્થતંત્રમાં જરૂરી પગલાઓ લેવા અને ઝડપથી લેવા જોઈએ એ દિશાની અંદર હવે બધાએ જાગૃત થવાની જરૂર છે. જે ચૂંટણીનો માહોલ છે એને બાજુમાં રાખીને માત્ર અને માત્ર
જો અર્થતંત્ર ઉપર ધ્યાન રાખવામાં આવશે અને નિષ્ણાતોની સલાહ પ્રમાણે જો કામ કરવામાં આવશે તો હું માનું છું કે આપણું અર્થતંત્ર સરખું થઈ શકશે, નહીં તો આર્થિક કટોકટીની અંદર આપણે ફસાઈશું અને આર્થિક કટોકટીમાં જો આપણે ફસાઈશું તો એમાંથી બહાર નીકળવાના માર્ગો બહુ અઘરા બની જશે. એટલે અત્યારે બહુ જ ગંભીરતાપૂર્વક દેશની અંદર બે મુખ્ય સરકાર અને આરબીઆઈ અને બીજી બેન્કો એમણે બહુ જ ધ્યાનપૂર્વક કામ કરવું પડશે. એક્સપોર્ટ ઇમ્પોર્ટની અંદર જે કામ કરવાવાળા છે એના ઉપર પણ સતત નજર રાખવી પડશે અને જે આ બધા જ વિષચક્રને લીધે વધતો જે મોંઘવારી ફુગાવો આ બધી પરિસ્થિતિને કંટ્રોલમાં રાખવા માટે આપણે ચારે દિશાથી પગલાં લેવા પડશે અને એ પગલાં નહીં લઈએ તો બિચારો વર્ગ, ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ એ પીસાઈ રહ્યો છે અને વધારે પીસાશે અને એ વર્ગ જ્યારે પીસાય છે ત્યારે સમાજની અંદર આપઘાતના પ્રસંગો, અનિષ્ટો, ગુંડાગીરી, લૂંટફાટ આ બધી પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે અર્થતંત્ર બગડે એની સાથે સમાજ પણ બગડે છે, સામાજિકરણ પણ બગડે છે અને લોકો ત્રાહિમામ પુકારે છે. એટલે આ દિશાની અંદર અત્યારે બહુ જ ગંભીરતાપૂર્વક દેશે અને રાજ્યે અને બુદ્ધિજીવીઓએ વિચારવાની જરૂર છે. રમેશભાઈ, જે રીતે આપણે વાત કરીએ તો ક્યાંક સેન્સેક્સની આજે 30માંથી 28 જેટલી કંપનીઓના શેર્સ માઇનસમાં જોવા મળ્યા અને આ કડાકો ખૂબ મોટો કહેવામાં આવી રહ્યો છે અને તેની પાછળનું કારણ ક્યાંક ડોલર મજબૂત થયો છે રૂપિયાની સાથે. બીજું, વેચવાલી એટલા માટે પણ આવ્યું છે કારણ કે શુક્રવારે આરબીઆઈની મોનિટરી પોલિસીની સમીક્ષા અને તેના કારણે પણ પહેલાં રોકાણકારો ચેતી ગયા છે અને ક્યાંક વેચવાલી આજે આવી. શું કહેવા માગો છો તે વિશે? આરબીઆઈ કદાચ વ્યાજનો દર કેટલો વધારશે નહીં પણ થોડોક તો વધારશે છે અને એ જ્યારે વ્યાજનો વધારો થોડો થશે તો એમાં બેન્કો કેટલા અંશમાં એનો વધારો લોકો ઉપર નાખશે એટલે એ પણ સવાલ છે કે આરબીઆઈ જ્યારે થોડોક વધારો કરે છે પરંતુ બેન્કો એના જે લેણદારો કે લોનવાળા છે એના ઉપર કેટલો વધારો નાખે છે એ બીજો પ્રશ્ન છે અને એના ઉપર આરબીઆઈ કે કોણ કંટ્રોલ કરી રહ્યું છે એ પણ એક પ્રશ્ન છે. એટલે અત્યારે જે વાત તમારી જે છે, તમારો જે મુદ્દો, એ મુદ્દા ઉપર હું કહું કે જો રેટ વ્યાજનો વધશે તો મોંઘવારી ઉપર પણ અસર થશે છે અને જેને હપ્તા ભરવાના છે બેંકના એ હપ્તાનો ભાવ પણ વધશે અને જે નવી લોનો લેતા હશે એને પણ પ્રશ્ન ઊભો થશે. એટલે આરબીઆઈ અને અત્યારે આપણું ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ એ બંને ખૂબ એક્ટિવલી આ અર્થતંત્રને સાચવવાની જરૂર છે. રમેશભાઈ, જે રીતે એક દોડતું અર્થતંત્રને જેમ આપણા ભારતનું અર્થતંત્ર સામે આવ્યું હતું, જે રીતે ઇન્ડાઇસિસ આપણે જોઈ રહ્યા હતા, નિફ્ટી જોવો કે બેંક નિફ્ટી જોવો કે પછી સેન્સેસ, એક અલગ ઉચ્ચ સ્તરીય સપાટી પર પહોંચવા પામ્યું હતું અને જે વેચવાલી અત્યારે આપણે એની અંદર જોઈ રહ્યા છે તે એક ખૂબ મોટા પ્રમાણમાં છે. ક્યાંક જ્યારે આપણે ઇન્ડાઇસિસની વાત કરીએ તો એક સ્મોલ કેપ પછી મિડ કેપ, સ્મોલ કેપ સૌથી પહેલાં તૂટવાની શરૂઆત થઈ, ત્યાર પછી મિડ કેપ તૂટવાની શરૂઆત થઈ અને જે છેલ્લા બે દિવસથી જોઈએ છે તેની અંદર લાર્જ કેપની અંદર સૌથી વધારે તૂટી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે રિલાયન્સ ટીસીએસ જેવા મોટી કંપનીના શેર 5% તૂટ્યા અને તેને કારણે ક્યાંક આ મોટો આંકડો સામે આવ્યો છે. આ જે સ્ટેપ છે એ સ્ટેપ તમે જે કહ્યા તે વાત સાચી છે કે નોટબંધી થઈ એની અસર નીચે અને જીએસટી આવ્યું એનું એપ્લિકેશન, એ એપ્લિકેશનની ખામીઓને લીધે ઘણા બધા નાની કંપનીઓવાળા ઉઠી ગયા, નાના વેપારીઓ પણ ઉઠી ગયા અને નાના રોજગાર મહેનતકશ લોકો એમને જે કામ મળતું હતું એ કામ પણ અટકી ગયું. એટલે એ પહેલું સ્ટેજ આખું પૂરું થયું. પછી બીજું સ્ટેજ આવ્યું, એની અંદર પણ ઘણી કંપનીઓ તકલીફમાં મુકાઈ જેના શેરના ભાવ સારા એવા ઉચકેલા હતા, સારું પરફોર્મન્સ હતું, એ પણ ડલ પરિસ્થિતિમાં આવ્યા અને છેલ્લો આ જે તબક્કો છે એ તબક્કાની અંદર મોટી કંપનીઓ પણ આજે સફર કરી રહી છે અને આ જો ઇન્વેસ્ટમેન્ટ જે શેરનું છે એને સામાન્ય લોકોની દ્રષ્ટિએ આપણે સમજીએ
તો એ ઉત્પાદન કરનાર કંપનીઓ છે અને ઉત્પાદન કરતી એ કંપનીઓ જે છે એ કંપનીઓ નિકાસ પણ કરે છે, લોકોની ચીજ વસ્તુઓ પણ આપે છે. એટલે આ બધા ઉપર જો આ શેર બજાર દ્વારા કંપનીઓ ઉપર અસર થાય અને કંપનીઓનું પ્રોડક્શન ઓછું થાય તો દેશની અર્થનીતિ અને અર્થતંત્ર કઈ દિશામાં જાય? એટલે સામાન્ય માણસોએ આ સમજવાની જરૂર છે કે કંપનીઓ બંધ થાય, શેર કોઈના ભાવ નીચા ગયા તો શેર અમે તો લીધા નથી, અમારી પાસે શેર છે નહીં, અમારે એની સાથે શું નિસ્બત છે, તો એ વાત ખોટી છે. આ જ્યારે નાની મોટી અને મધ્યમ કદની આપે કહ્યું એ પ્રમાણે ત્રણેય પ્રકારની જે કંપનીઓ છે એ કંપનીઓ મુશ્કેલીની અંદર જ્યારે આવે છે અને આ રીતે શેરબજાર જ્યારે જોખમમાં આવે છે ત્યારે માત્ર શેરબજારમાં રસ લે છે એને જ લક્ષ્યમાં રાખવાની જરૂર નથી, પણ દેશનું આખું અર્થતંત્ર જે છે એ ઉત્પાદન ક્ષેત્ર આપણું ડાઉન જાય છે, એક્સપોર્ટ ડાઉન ગયું છે, વધારે ડાઉન જશે, લોકોને જરૂરિયાતની વસ્તુઓ માંગ વધારે હોય અને પુરવઠો ઓછો હોય એટલે ભાવ વધવાનો છે. ખેડૂતોના દેવા માફ કરવાની બાબતમાં પહેલાં પણ મેં કહ્યું હતું કે ખેડૂતોના એકદમ દેવા માફ કરવામાં પણ જોખમ હતું. એમને ભાવ વધારો મળે એ જરૂરી છે, પરંતુ બિન ઉત્પાદક વસ્તુઓને એના જો એક્શન લેવાય છે અર્થતંત્રમાં તો તકલીફ ઊભી થાય છે. એટલે રાષ્ટ્રભાવના અત્યારે કેળવવી હોય અને રાષ્ટ્રભાવનાની રીતે જવું હોય તો આપણે કેટલાક દેશપ્રેમી લોકો જે કહે છે કે અમારે દેશ માટે બહુ જ પ્રેમ છે તો એવા દેશપ્રેમી લોકોએ પણ સ્વયંભૂ કેટલીક વસ્તુઓ અપનાવવી પડશે. જેમ કે મોરારજીભાઈ જ્યારે હતા ત્યારે ખાવાના તેલના ભાવો બહુ જ ઉચકાયા હતા, ત્યારે એમણે બહુ સરસ વાત કરી હતી કે તેલ અને તળેલું ન ખાવું એ આરોગ્ય માટે સારું છે, એટલે તમે તેલ ઓછું વાપરવાનું શરૂ કરો અને તેલ ઓછું વાપરવાનું શરૂ કરશો તો એની આયાત ઓછી કરવી પડશે અને પરિણામે ઓછી વપરાશ થશે તો ભાવ એની મેળે નીચા જશે. એમ રાષ્ટ્રપ્રેમ બતાવવા માટેનો પણ આ અર્થતંત્રની અંદર એક આ ઊંચો સમય આવેલો છે. એટલે દેશપ્રેમીઓને પણ સાચા અર્થતંત્રીઓ જે અર્થશાસ્ત્રીઓ હોય એને આદેશો આપવા જોઈએ કે આટલી આટલી વસ્તુ ન થવી જોઈએ ને આટલી આટલી વસ્તુ થવી જોઈએ. પરમેશભાઈ, બીજી તરફ વાત કરીએ તો અમેરિકા અને ચીનના જે એક ગ્લોબલ ટ્રેડ વોર સામે આવશે તેની પણ એક દહેશત લોકોની અંદર છે, તેવી જ દહેશત શેર માર્કેટની અંદર પણ છે અને ત્યારે જ એક આ કારણ પણ તેની પાછળ દર્શાવવામાં આવી રહ્યું છે. શું કહેવા માંગુ છું તે વિશે? એવું છે કે ચાઇના આખા દુનિયાની અંદર ફેલાયેલો છે, અમેરિકાનું પણ વર્ચસ્વ એ રીતે છે જ. એટલે બંનેની જે પોલિસી છે એ પોલિસીની અસર માત્ર ભારત નહીં પણ આખા દેશના નાના મોટા બધા દેશો ઉપર એની અસરો આવે છે અને એ અસરો ન આવે અથવા અસરો થયા પછીથી એના રેમેડીઝ શું છે એ પણ અર્થતંત્રની અંદર વિચારી અને એના સોલ્યુશન તાત્કાલિક કરવા પડે અને તો જ દુનિયાના અર્થતંત્રની સાથે આપણે ટક્કર લઈ અને ઉભારી શકીએ. જેમ કે મનમોહનસિંહજીની વખતે પણ તમે જુઓ તો ક્રૂડના ભાવો 120-140 સુધી પહોંચી ગયા હતા અને તે વખતે પણ અર્થતંત્રને કંટ્રોલ એમણે કર્યું હતું. એમની જે સમજસૂઝ હતી એ પ્રમાણે ખરેખર એ પીરિયડ પણ એટલો જ આનાથી વધારે હાર્ડશીપવાળો હતો અને એ હાર્ડશીપ પીરિયડની અંદર પણ મનમોહનસિંહજીએ બહુ સારી રીતે અર્થતંત્રમાં કામ કર્યું હતું. એટલે અત્યારે પણ આ પરિસ્થિતિ જે છે એ હું નથી માનતો કે આમાં અડવાશ ન આવી શકે. જી, રાષ્ટ્રપ્રેમ થોડો ઊભો થાય અને અર્થતંત્રની અંદર લેવાના જે તાત્કાલિક પગલાં છે એ પગલાં તાત્કાલિક લેવાવા જોઈએ. જેમ કે અત્યારે પેલા 2.5 રૂપિયા ત્યાં ઓછા કર્યા અને રાજ્ય સરકારે 2.5 ઓછા કર્યા અને એ રીતે પેટ્રોલમાં ડાઉન કરવા પ્રયાસ કર્યો પણ ભાવ તો ક્રૂડના વધવાના છે એટલે ભાવ તો પાછો વધવાનો ચાલુ થશે. એટલે આ 5 રૂપિયાથી કેટલો શું ફાયદો થશે એ પણ એ તો ગણતરીનો વિષય છે. અને બીજું એ પણ છે કે આપણે આમ કહીએ કે મારે તો 5 રૂપિયા જ ઓછા થયા ને, પણ બીજી બાજુ એ સમજવાનું છે કે 2.5 રૂપિયા રાજ્યના ઓછા થયા એટલે રાજ્યની આવક કેટલી ઓછી થઈ ગઈ, એવું કેન્દ્રના 2.5 રૂપિયા ઓછા થયા એટલે કેન્દ્રની આવક કેટલી ઓછી થઈ ગઈ અને એ ઓછી આવકને સરભર કરવા માટે અર્થતંત્રમાં બિન ઉત્પાદક ખર્ચાઓ દૂર કેવી રીતે કરવા
હું તો કહું તમને કે રાષ્ટ્રપ્રેમ જો હોય ખરેખર તો લોકસભા અને રાજ્યસભાના જેટલા સભ્યો ભૂતપૂર્વ છે એમણે એમના પેન્શનો છોડી દેવા જોઈએ. અને ચાલુ જે છે એમણે ચાલુ એ બહુ બધાને બધું કહે છે, એક અવા લાગી છે લોકોમાં, લોકજુવાળ આવી રહ્યો છે. તો એ જે એમની આવક જે છે એ આવક સ્વયંભૂ એમણે ઓછી કરવી જોઈએ અને રાષ્ટ્રપ્રેમ બતાવવો જોઈએ. એટલે આવી દિશાની અંદર રાષ્ટ્રપ્રેમીઓએ કામો કરવા પડશે અને નહીં કરે તો લોકો પણ જુવાળ લાવી અને એ ઓછું કરવા પ્રયાસ કરશે. એટલે બિન ઉત્પાદક ખર્ચાઓ જેટલા છે એટલા બધા જ ખર્ચાઓ ઓછા કરે અને ડિમાન્ડ અને સપ્લાય જે છે એની અંદર આયાત કરવાની જે વસ્તુઓ છે એટલી વસ્તુઓનો વપરાશ ઓછો લોકો કરે અને આયાત ઓછી કરવી પડે તો એ દિશામાં પણ ફાયદો થાય. અને નિકાસ જેની થાય છે એ નિકાસ થતી વસ્તુઓ છે એ વસ્તુઓને પણ તમે ઓછી વાપરો તો વધારે નિકાસ થશે. જી, એટલે એ દિશાની અંદર એક રાષ્ટ્રની અંદર પણ નાગરિકોને પણ એક ભૂમિકા આપવી જોઈએ અને જાગૃતિ લાવવી જોઈએ. જી, મતલબ પરમેશભાઈ આપ ક્યાંક એમ કહેવા માગી રહ્યા છો કે ક્યાંક જે ડોલરની સરખામણીએ રૂપિયો મજબૂત કરવો હશે તો જરૂરથી આ વસ્તુ પર ધ્યાન રાખવું પડશે. તે સાથે જો આપણે પરમેશભાઈ આપણે વાત કરીએ કે જે ડોલર ધીરે ધીરે મજબૂત થઈ રહ્યો છે, રૂપિયો ઘગડી રહ્યો છે, તો બીજા કયા કયા ફેક્ટર્સ છે કે જે સરકારે પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જેને કારણે આ રૂપિયાની જે નબળાઈ છે ક્યાંક આપણે શાંત કરી શકાય? આમાં તો વિદેશની જે મેક ઇન ઇન્ડિયાની જે વાત હતી છે હજુ પણ મોદી સાહેબના અને અર્થતંત્રના મગજમાં, પણ એ જે મૂડીરોકાણ છે જ્યારે શેરબજાર આવું નબળું બને ત્યારે એનું જે મૂડીરોકાણ છે એ આવતું બંધ થાય અને એ મૂડીરોકાણ કદાચ હોય તો પણ પાછું ખેંચાય. એટલે સૌથી મોટી અસર પરદેશથી જે રોકાણો છે એ રોકાણોમાં ગેપ આવે જી અને એ ગેપ પણ આમાં અસર કરે. બીજું, આપણે નિકાસ ઓછી થઈ છે એ હકીકત છે, એટલે અને આયાત માટે શું છે કે ભાવોને સરખા કરવા માટે કેટલીક વસ્તુઓની આપણે આયાત કરી રાખી જી, એટલે એનો લોસ પણ આપણી પાસે આવ્યો છે. એટલે ફુગાવાનો ડર પણ એક ભીતિ લાવી રહ્યો છે, એટલે ભીતિવાળો ફુગાવો પણ આજે પરિસ્થિતિમાં છે. એટલે આ બધા જ ફેક્ટર્સ જે છે એ ફેક્ટર્સ આ ડોલરને મજબૂત કરે છે અને રૂપિયાને ખલાસ કરે છે. અને એ રીતે પાઉન્ડ પણ તમે જુઓ તો 95 થઈ ગયો છે. એટલે પરદેશના આ બે જે નાણાં છે પાઉન્ડ અને ડોલર, એ ડોલર મજબૂત આપણો રૂપિયો થાય એ દિશામાં આપણે જે કંઈ પગલાં લેવા જોઈએ તે અર્થતંત્રને લેવા પડે અને લોકોને એના માટે જાગૃત કરવા પડે. ક્યાંક જે રીતે પેટ્રોલ ડીઝલની અંદર રાહત આપવામાં આવી છે સરકાર દ્વારા, સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ, તો ક્યાંક જ્યારે વાત કરવી છે કે આરબીઆઈની અંદર જ્યારે મોનિટરી પોલિસી અને ત્યારે તેની સમીક્ષા આવતીકાલે શુક્રવારના દિવસે છે, તો ક્યાંક એની અંદર વ્યાજ દરની અંદર ઘટાડો કરવામાં આવે તો પણ ક્યાંક એનો ફાયદો જોવા મળશે? શું કહેવા માંગો છો પરમેશભાઈ? વ્યાજદરનો ઘટાડો તો નહીં થાય, કદાચ છે એમ રે, કારણ કે અત્યારે જે અહેવાલો બધા આવે છે એના મુજબ બેન્કોએ બી અમુક જગાએ 1%, 2%, 5% વધારો કર્યો જ છે બેન્કોએ પોતપોતાની રીતે. અને આરબીઆઈ થોડોક ભાવ વધારો કરે 5% કે એવો, ત્યારે એ વ્યાજદર વધે એટલે થોડી અસરો તો આવવાની છે. એટલે આપણા દેશની અંદર આરબીઆઈ અને નાણાં ખાતું એ બંને નબળા પડ્યા એમના ઓબ્ઝર્વેશનમાં, એમના કાર્યમાં, અને એને કારણે આ વધારે પરિસ્થિતિ સર્જાઈ છે. અને એ વસ્તુ એ બંને વિભાગે સ્વીકારવી જોઈએ અને સ્વીકારીને ફરી એને એવી રીતે સેટઅપ ગોઠવવું જોઈએ કે જેથી કરીને આપણો રૂપિયો મજબૂત બને. રાહુલ ગાંધીની તો એવી કમેન્ટ આવી રહી છે કે રૂપિયો તૂટ્યો નથી, તોડવામાં આવ્યો છે, ડોલર વધારવામાં આવ્યો છે. શું કહેવા માંગુ છું આ પરમેશભાઈ? ના, એવું તો ઇટ્સ અ પોલિટિકલ સ્ટેટમેન્ટ. જે પોલિટિકલ સ્ટેટમેન્ટ એ જુદી વસ્તુ છે, 19 ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોઈ આમ કે ને કોઈને આમ કે, પરંતુ સરકારની આજે જે નીતિ છે એ નીતિ બહુ જ ઊંચા પ્રકારની છે, સારી છે, અભિનંદનીય છે. પરંતુ નીતિની સાથે જે રીતિ છે, રીતિ મીન્સ કે જે વર્કિંગ જોઈએ, એ વર્કિંગની અંદર કંઈક ઉણપ આવે છે. અને એમાં નોટબંધી અને જીએસટીની અંદર જે થયું એ આપણે બધાએ જોયું અને એની અસરો પણ જોઈ અર્થતંત્રની રીતે. એટલે નાની કંપનીઓ, નાના ઉદ્યોગો,
મિડલ ક્લાસ એ કંપની ઉપર ધીરે ધીરે અસર થવા માંડી. તો પછી એમાં ઓબ્ઝર્વેશન કોણે શું કર્યું, આરબીઆઈએ શું ઓબ્ઝર્વેશન કર્યું અને શું એક્શન લીધા? એટલે ખરેખર નીતિ સારી હોય પણ રીતિ બરાબર જો ન ચાલે તો તકલીફ ઊભી થાય. એટલે સરકારે સક્રિય થવું પડશે અને દેશપ્રેમી જે છે, દેશપ્રેમની જે વાત કરે છે, આપણે રાષ્ટ્રવાદની વાત કરીએ, કોઈ બીજાની વાત નથી કરવી, પણ રાષ્ટ્રવાદની વાત કરીએ તો નેતાઓએ લોકોને પણ આદેશ આપવો જોઈએ કે આ વસ્તુઓનો ઉપયોગ તમે ઓછો કરો તો આ રૂપિયો મજબૂત થશે. પરમેશભાઈ, જ્યારે વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વખતે મુખ્યમંત્રી હતા ગુજરાતના, તે વખતે તેમના વિડીયો પણ આપણે જોઈ શકીએ છીએ કે ડોલરને લઈને, મોંઘવારીને લઈને જે રીતના એક મુદ્દો તે વખતના વડાપ્રધાન મનમોહનસિંહની સામે લઈને આવતા હતા, પ્રજાની અંદર ઊંચા અવાજે આ ડોલર અને મોંઘવારીની વાતો કરતા હતા. એ ક્યાંક અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો ડોલર એના કરતાં પણ વધારે સપાટીએ પહોંચી રહ્યો છે, ત્યારે જ પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધી રહ્યા છે અને ત્યારે મોંઘવારી પણ વધી છે. શું કહેવા માગો છો આ વિશે? આમાં તો તમે પોલિટિકલ સવાલ પૂછ્યો મને, જરૂરથી ક્યાંક એટલે તે વખતે સરખામણી કરવાની ક્યાંક જરૂર છે. તે વખતે એવું છે કે શાસનની પ્રાપ્તિ કરવી હતી એટલે રાજકીય ભૂમિકા ઉપર જે કંઈ હશે ભાષણો કર્યા હશે, પરંતુ જ્યારે સત્તા પર આવ્યા પછીથી કામ કરવાનું હોય, અને મેં તમને કહ્યું કે નીતિ અને રીતિ, એમાં રીતિની અંદર જો ઊણા ઉતરે તો થોડો વખત દેશને કે લોકોને સહન કરવું પડે. એટલે અત્યારે એ પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિની અંદર ચૂંટણીના પરિણામો ઉપર પણ અસર થાય, એટલે જાગૃતિ તો રાખવી પડશે લોકો માટે પણ અને ચૂંટણીમાં જીતવા માટે પણ. તમે પોલિટિકલ કહ્યું એટલે મેં પોલિટિકલ ભાષામાં જે તમને આ જવાબ આપ્યો. જે બીજી તરફ ક્યાંક વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંકની, આઈસીઆઈસીઆઈ બેંકની જ્યારે આજે વાત કરવી છે તો ત્યારે બેંકના સીઈઓ અને એમડી પદથી ચંદા કોચરે રાજીનામું આપ્યું છે. ત્યાર પછી જે એક 5% ઉછાળો આજે આઈસીઆઈસીઆઈ બેંકમાં નોંધવા પામ્યો છે. સવારથી આજે આઈસીઆઈસી બેંક ડાઉનમાં હતું, પરંતુ જે રીતે રાજીનામું સામે આવ્યું કે તરત જ 5% જેટલો તેની અંદર ઉછાળો સામે આવ્યો છે. કારણ કે ચંદા કોચરે રાજીનામું અને ચંદા કોચરની જગ્યાએ સંદીપ બક્ષીને નવા સીએમડી બનાવવામાં આવ્યા છે. શું કહેવા માગો છો તે વિશે? એવું છે કે બેંકનું આખું જે રેપ્યુટેશન છે એના ચીફ ઉપર ચાલે છે. આરબીઆઈના કોણ છે ગવર્નર, બેંકના જે તે બેંકોના કોણ છે ગવર્નર, અને એમનું રેપ્યુટેશન, એમનું જે ભૂતકાળ છે એની અંદર કેટલાક બનેલા ચેપ્ટરો જે હોય, શંકાસ્પદ ચેપ્ટરો પણ હોય, સાચા પણ હોય, પરંતુ એ વ્યક્તિત્વ જ્યારે બદલાય છે ત્યારે નેચરલી છે કે એની ઇફેક્ટ એના ઉપર આવે છે. એટલે ચંદ્રા કોચર ઉપર શંકાના વાદળો હતા અને પછી એમનું રાજીનામું અને પછીથી આ નવી નિમણૂક, એટલે નેચરલી છે કે એની થોડી અસરો બેંકના રેપ્યુટેશન ઉપર પોઝિટિવ આવી છે અને આવે સ્વાભાવિક છે. રાહુલ ગાંધી એવા પણ પ્રહારો કર્યા છે, જરૂરથી આપ રાજકીય વિશ્લેષક નથી, આર્થિક વિશ્લેષક છો, પરંતુ જ્યારે આ પોલિટિકલ પણ ચર્ચા રાહુલ ગાંધીના જ્યારે પ્રહારની વાત કરવી છે કે 56ની છાતીવાળા ક્યાં સુધી મૌન રહેશે, અચ્છા દિનના વાયદાનું શું થયું? શું કહેવા માગો છો પરમેશભાઈ? એવું છે કે આ જે આપણું રાજકારણ છે ને અને એની જે ભાષા છે ને, એ ભાષા બહુ જ નીચા સ્તરે ગઈ છે. અમે તો આઝાદી પહેલાં જન્મેલા વ્યક્તિત્વ છીએ અને જોઈએ છીએ કે જે ભાષા અત્યારે બધા પક્ષો વાપરે છે અને અમુક વ્યક્તિઓ જે વાપરે છે એ તો બહુ જ અધમ લાગે અને એ વ્યક્તિત્વ આપણે કેવી રીતે સ્વીકારી શકીએ. એટલે જે બોલે છે, જે વાણી આવી, એને એની અસરો મતદારોની અંદર થાય છે અને એની અસરો જે તેને જ્યારે ત્યારે ભોગવવી પડશે. બીજું તો કંઈ આ બાબતે અત્યારે આ પ્રસંગે હું કંઈ નહીં કહી શકું. જો ઓકે, જ્યારે આપણે ક્રૂડ ઓઇલની વાત કરવી છે તો ક્રૂડ ઓઇલના આવનારા સમયની અંદર પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાવ હજુ પણ સતત વધતા જશે, ડોલર પણ મજબૂત થતો જશે, ત્યારે આવનારી પરિસ્થિતિ આનાથી પણ વિકટ બને તેવી સ્થિતિ જોવા મળશે. કારણ કે જે ક્રૂડ ઓઇલને લઈને જે રીતનું અમેરિકાનું સ્ટેન્ડ સામે આવ્યું છે તે રીતે અમેરિકાના સ્ટેન્ડ લઈને ક્યાંક જે જરૂરિયાત છે તે વધારે છે, માંગ વધારે છે અને ત્યારે જે પ્રોડક્શન છે તે ક્રૂડ ઓઇલનું ઓછું છે અને તેને કારણે જ ભવિષ્યની અંદર આ ભાવ સતત વધારો જોવા મળશે. શું કહેવા માગો છો? ક્રૂડના ભાવો વધશે એ તમારી વાત સાચી છે અને એ વધે ત્યારે અત્યારે 5 રૂપિયા ઓછા કર્યા રાજ્ય કેન્દ્રે, એમ વળી પાછા થોડા ઓછા કરવામાં આવશે
અને રાજ્યોની કેન્દ્રની આવક પછી ઓછી થાય તો એ ઓછી થયેલી આવકને ક્યાં સરભર કરવી, તો એ સરભર કરવા માટે એમણે બિન ઉત્પાદક ખર્ચાઓ જ્યાં હોય એ બિન ઉત્પાદક ખર્ચાઓને બંધ કરાવવા પડે. બીજી બાજુ વાહનોમાં જ વપરાતું જે પેટ્રોલ ને ડીઝલ છે એ વાહનો કયા વપરાય છે અને કેટલો એની અંદર કન્ઝ્યુમ થાય છે, એટલે એવા જૂના જે વાહનો છે એ જૂના વાહનોને દૂર કરવા પડે એક તો. બીજી બાજુ ઇલેક્ટ્રિકસિટીથી કેટલાક વાહનો ચાલી શકે અને સૂર્ય ઉર્જાથી પણ કેટલાક વાહનો ચાલી શકે, એટલે એ દિશામાં ઝડપથી એનું પ્રોડક્શન થાય અને એ વાહનો લોકો વાપરતા થાય તો વપરાશ એનો જે છે એ માગ છે થોડી ઘટશે. અને આમાં માગ ઘટે તો સ્વાભાવિક છે કે આયાત ઓછી કરવી પડશે અને એનો જે માર છે આપણને એ ઓછો પડશે. ઓકે, તો ધન્યવાદ પરમેશભાઈ અમારી સાથે ચર્ચામાં જોડા બદલ. તો દર્શક મિત્રો, જે રીતે આજે ચર્ચા કરી કે શેરબજારની અંદર એક મોટું ગાબડું સામે આવ્યું, 800 પોઈન્ટ એક જ દિવસની અંદર આ તૂટવા પામ્યો, ક્યાંક વેચવાલી વધારે આવી માર્કેટની અંદર આરબીઆઈને લઈને, તે ઉપરાંત ડોલરને લઈને અને ક્રૂડ ઓઇલને લઈને જે એક દહેશત ફેલાવા પામી તેને લઈને જ વેચવાલી સામે આવી અને તેને કારણે આટલું મોટું એક ગાબડું સેન્સેક્સની અંદર, નિફ્ટીની અંદર, બેંક નિફ્ટીના ઇન્ડેક્સ પર આટલું મોટું ગાબડું સામે આવ્યું અને ત્યારે જ અર્થતંત્ર ઉપર અસર પડી. પરંતુ જે રીતે પેટ્રોલ ડીઝલને લઈને ક્યાંક સરકાર તરફથી જે એક નિર્ણય કરવામાં આવ્યો છે તે પણ એક સરાહનીય છે. દર્શક મિત્રો, આજની ચર્ચામાં આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.